વિજાપુરમાં રોટલી ક્લબ ઓફ વિજાપુર તથા સર્વોદય આશ્રમ માઢીના ઉપક્રમે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું. વિજાપુર રોટરી ક્લબના પટાંગણમાં કોરોનાના વધી રહેલા કેસોને અટકાવવા માટે સ્વર્ગીય રામુભાઈ સિંહ પટેલની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે કોરોના નિવારણ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોના મહામારીમાં સૌ પ્રથમ વિજાપુરમાં નોંધાયેલ કેસને પગલે તંત્ર દ્વારા શરૂઆતથી કોરોનાને લઈને અટકાયત પગલાં ભરવામાં આવ્યા હતા. તેમ છતાં ગ્રામીણ સહિત શહેરમાં કોરોના કેસો સામે આવ્યા બાદ ભારે ભયનો માહોલ સર્જાયો હતો, ત્યારે આયુર્વેદિક ઉકાળાના વિતરણ કરી લોકોમાં ઊભો થયેલ માહોલને શાંત પાડવા રોટરી ક્લબ તેમજ સર્વોદય આશ્રમ માઢી દ્વારા તેમજ આયુષ્ય કચેરી ગાંધીનગર તેમજ આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત દ્વારા 5 દિવસ સુધીનો ઉકાળાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વોદય માઢી આશ્રમના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વર્ગીય રામુભાઈ પટેલ દ્વારા કુષ્ઠરોગનું સેવા માટે પણ કામ કર્યું છે. તેઓ સેવાકીય વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલા રહે છે. તેમના આશીર્વાદરૂપ કોરોના મહામારીમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આ ઉકાળાનું દરેકનો સહયોગ લઈને 5 દિવસ સુધી વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે, જેમાં પ્રમુખ જયેશ પટેલ, મંત્રી શાંતિલાલ શાહ, ચેરમેન સામજીભાઈ ગોર, મેનેજિંગ ડાયરેક્ટર પરેશ, પ્રેસિડેન્ટ ઇલેક્ટ રમેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, સંજય પટેલ, અજય બારોટ, અખિલેશ પુરોહિત, પીપલ પટેલ, ડૉક્ટર કેતન પંડ્યા, વિક્રમ તટતા, અલ્પેશ પાર્લે, ભારે મહેનત અલ્પેશ પરિલે ભારે મહેનત લીધી હતી, માનવ અધિકાર મંચ ભરત પટેલ તેમજ મોટી સંખ્યામાં રાત્રે મિત્રો જ હાજર રહ્યા હતા.